ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારના લોકો પાણી માટે પોકાર કરી રહ્યા છે. એક જ મહિનામાં ત્રીજી વાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. અધિકારીઓ ચેમ્બરેથી ગેરહાજર રહે છે, તો આ લોકો પોતાની રજૂઆત કરવા જાય તો ક્યાં જાય? ભાવનગર શહેરના સુભાષનગર મઢુલીવાળી શેરીના વિસ્તારના લોકોએ પાણી માટે એક જ મહિનામાં ત્રીજી વખત રજૂઆત મહાનગરપાલિકાને કરી, છતાં તંત્ર દ્વારા આંખ આડા કામ કરવામાં આવે છે. અને આજ તો અધિકારીઓ પણ હાજર ન હતા, તો આ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. એ સ્થાનિકો પોતાની સમસ્યાની રજૂઆત કરે તો કોને કરે? અધિકારીઓ અને પદાધિકારીઓ માત્ર એકબીજાને ખો આપે છે. સાંભળો ત્યાંના લોકો શું કહે છે. તે સુભાષનગર વિસ્તારમાંથી આવી પાણી નો પ્રોબ્લેમ છે સાહેબ. પાણી આવતું નથી મહિના દિવસથી. ટાંકા નખાવી છે એ અમારા પોતાના ખર્ચે. અમારે કઈ કોઈ જગ્યાએ પાણી નું ઓલું ક્યાંય લેવા દેવા નહીં. ચૂંટણી વખતે તો ભાઈ બાબા હાથ જોડતા જોડતા આવે તો અમને પગે લાગે. અત્યારે અમે ને અમારે એને પગે લાગવાનું. ક્યાંક મત લેવા ન આવતા હોય તો ઘરે પડ્યા રહેતા હોય તો આ વસ્તુ અમે ત્રણ વખત ફરિયાદ કરેલી છે પાણીની. બરોબર, કોર્પોરેટરને કરી રહ્યા છે, તોય પણ કોઈને આવ્યું નથી. બરોબર, અહીંયા ઓલરેડી ગેલેક્સીની સામે ઓફિસે આવી ગયા તો સાહેબ પણ નથી. તો અમારે અહીંયા આવીને કરવાનું શું? અમે અહીંયા આવી તો કોઈ જવાબ ન મળે. બરોબર છે, અહીંયા કોઈ છે નહીં ઓફિસમાં. જો સામે ઓફિસ છે, બરોબર છે, અહીંયા આવી તો કોઈ સાહેબ ન હોય. તો અમારે ત્રણ વાર કમ્પ્લેન કરેલી. હવે 200 રૂપિયા કમાવી 150 રૂપિયાનો ટાંકો નખાવી તો અમારે કરવાનું શું? તો અમારે એમાં જ પૈસા નાખવાના. અને અમે ઘર વેરા તો વચ્ચે વચ્ચે ઘર વેરા પાણી વેરો આવી છે તો અમે એને બધું કરીએ છીએ તો પાણી ન આવે. બરોબર છે, આપણે વખતે મતલબ આવે. હા, મતલબ તો એમ કે આલો મત દેવા રિક્ષા લઈને આવે. બરોબર છે, રિક્ષા લઈને આવે છે. રિક્ષા લઈને એમ કે હાલો તમને લઈ જાય, મત દો મત દો. બરોબર છે, હવે તમે અમને મત દેજો, અમે તમને બધું કરી દેશું. તમારો પ્રોબ્લેમ હશે અમે સોલ્વ કરી દેશું. બરોબર છે, તો અત્યારે પ્રોબ્લેમ છે તો કોઈ સોલ્વ તો કરવા આવતું નથી. બરોબર છે, એના ઘરે નાય જઈએ. બરોબર, તો ઈ લોકો એમ કે ઓફિસે જાઓ. ત્યાં ઓફિસે આવી તો ભરતભાઈ બુતેલિયાની ઓફિસે એમ કીધું કે તમે અહીંયા જાઓ. ભાઈ અમારા કોર્પોરેટર છે તો એને કામ કરવું જોઈએ. તમારે અહીંયા આવવાનું.